સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 59મું અસાધારણ સ્નેહનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના ફાગણ સુધી ચતુર્દશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓળી હતી ને માથે હિરકોરનું ધોરું ધોત્યું બાંધ્યું હતું ને લલાટને વિશે ચંદનની અર્ચા વિરાજમાન હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાન વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો ભગવાનનો વિશ્વાસ હોય, જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે, તથા આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે, જે આ ભગવાન છે તે બ્રહ્મોલ ગોલોક સ્વેદીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ કાળ કર્મ માયા ત્રણ ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણ સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વરી મુક્તાન સ્વામી પૂછ્યું, જે એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ના થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાન વિશે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાનું નહીં, અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા, પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું, તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું, જે એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું, જે દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કહીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે, અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કહીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે, તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જેવો સત્સંગ છે તેવો તો જણાય જ નહીં, ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જાળવવો બહુ કઠણ છે, તે કાં તો બેકી જાય ને કાં તો ગાઢો થઈ જાય, પણ જળવાય નહીં, અને તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મા જાણે સહિત પ્રીતિ હોય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા, જે
આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે, ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો બે પગલાં અક્ષરધામમાં જ છે, પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને આ વાત સમજાય નહીં. ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત અંબરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, ને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં, જેમ જળ કુકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં, તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં, કેમ જે બે કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે જાળને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે, તે શું તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું, જેમ શેરડીનો સાંઠો હોય તેનું થળિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોડું હોય ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે, કેમ જે મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થાવું નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે 100 કરોડ રાજ્યના પડીકા વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ, ને જે દિવસ કાંઈક કામ પડે ને કાઢીએ ના કાંઈ સારું નિસરે, ત્યારે કહ્યું જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા જે મહારાજની મૂર્તિ વિના અને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડી કાજ છે, તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ, ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ, ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી, એમ કહીને બોલ્યા જે સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માઈ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે, ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી, તથા જેમ સમુદ્રમાં વાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે આ આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી, તે તો દ્રષ્ટાંત છે, ને એનું સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી, જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે પણ જેવા છે તેવા જાણતા નથી, એમ કહીને શ્લોક બોલાવ્યો જે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તરુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંત કોટી જીવોને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી, એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવીને વેચતો, પછી એક દિવસ હેમગોપાળની જાળીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું, તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી, પછી તે શાહુકારે પૂછ્યું જે આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે, પછી સર્વે કહ્યું જે આ ગામમાં તો કઠિયારા રહે છે, પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું, એણે જ્યારે દેહ મૂક્યો
ત્યારે વિષ્ણુના લોકમાં ગયો એ તો દ્રષ્ટાંત છે, અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાલને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને બામના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી લોક ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું, એમ કહીને બોલ્યા જે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી. એટલી વાત કરીને ઉઠ્યા.